પોરબંદર ખાતે રહેતી ઈશિતા મોઢા નામની યુવતીએ સુરત ખાતે યોજાયેલ ફેશન શો કોમ્પિટિશનમાં મેદાન મારી સમગ્ર પરિવાર અને પોરબંદરનું નામ રોશન કર્યું છે. સુરત ખાતે સ્ટાર ફેસ ઓફ ગુજરાત દ્વારા ભારતીય બોલિવૂડ ક્રાઉન પ્રેઝન્ટ સીઝન 1 નો ફિનાલે KSB ઓલિમ્પિયા મોલ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં ભારતભરમાંથી 80 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં પોરબંદરમાંથી ઈશિતા મોઢા મિસ ગુજરાત 4 રનરઅપ બની હતી. મારું નામ પનીષા ધકાન છે, હું પોરબંદરથી બિલોંગ કરું છું અને હું મિસિસ પોરબંદર બી બનેલી છું ફેશન શો મોડલિંગમાં, અને 8 વર્ષથી હું આ ફિલ્ડમાં છું અને ત્યાં હું પોતે મિસિસ પોરબંદર બી બનેલી છું, મિસિસ પૂના બી બનેલી છું અને મિસિસ ઇન્ડિયા ગોવા પણ બનેલી છું. ત્યાં અમારો સુરતમાં સ્ટાર ફેસ ઓફ ગુજરાત ફર્સ્ટ સિઝન થયેલો હતો. ત્યાં યોગેશ જોશી ફાઉન્ડર હતા, ત્યાં મેં શો ઓર્ગેનાઇઝર કરેલું હતું પનીષા ધકાને. ત્યાં આપણી પોરબંદરની દીકરી ઈશિતા મોઢાએ પોરબંદરનું ગૌરવ વધાર્યું છે, ત્યાં 4 રનરઅપ એને પ્રાપ્ત કરેલી છે. પોરબંદરમાં બહુ ઉત્સાહ છે, એ લોકો પણ મને કહે છે કે મેડમ તમે અમને ત્યાં સપોર્ટ કરો ત્યાં. અને અહીંની આપણી મોડલ્સ લગભગ આઈ થિંક હું 10 મોડલ્સને લઈને જાઉં છું, બધા સિટીમાં જાઉં છું. સુરત છે, બોમ્બે છે, ગોવા છે, એ ઓલ સિટીમાં મારું પોતાની સાથે મોડલ્સ મારી જોડેલું. પહેલાં બી આપણું પૂના થયેલું હતું, ત્યાં પણ મારી મોડલ્સ હતી, એ પણ ત્યાં થયેલી છે. શોના સ્થાપક યોગેશ જોશી અને શોના આયોજક પનીષ ધકાણ દ્વારા શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોના વિજેતા બની અને ખુશી સાથે ઈશિતા મોઢાએ જણાવ્યું હતું કે તેમના પરિવાર અને ટ્રેનરના સપોર્ટથી તેઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે. સાથે જ પોરબંદરની યુવતીઓને પણ પોતાના સપના પૂરા કરવા અને જીવનમાં કંઈક હાંસલ કરવા તેમજ પરિવાર અને પોરબંદરનું નામ રોશન કરવા માટે પણ અનુરોધ કર્યો હતો. મારું નામ ઈશિતા મોઢા છે, હું બોખીરાથી અહીંયા પોરબંદરથી જ બિલોંગ કરું છું અને મેં ગુરુકુલ નામનું અહીંયા જે હોસ્ટેલ છે ત્યાં આગળ હું સ્ટડી કરતી હતી અને આની પહેલાં હું ડાન્સ ક્લાસ કરેલી છું અને એમાં બી પોરબંદરમાં ફર્સ્ટ આવેલી છું. અને મોડલિંગમાં તો એમ કંઈ જવાનો વિચાર હતો નહીં, બટ આમ જોયું કરું તો શોખ માટે, એમ કે બધા એક્સપિરિયન્સ હોવા જોઈએ લાઈફમાં, તો એટલા માટે ત્યાં ગયેલી અને ત્યાં બધી ટ્રેનિંગ આપેલી છે, મેડમથી ટ્રેનિંગ મળેલી છે મને. પછી આર્યંગ સર કરીને છે કોરિયોગ્રાફર, એમને મને ટ્રેનિંગ આપેલી છે. પછી યોગેશ સર કરીને છે શો ફાઉન્ડરના, એમણે બી સારી એવી ટ્રેનિંગ આપેલી છે કે કઈ રીતે તમે લોકો કરી શકો છો. બસ એ ઉપરથી થોડું એમ લાગ્યું કે કરવા જેવું છે, તો ત્યાં પોતાના કોન્ફિડન્સથી કર્યું અને ગમ્યું, તો હવે આગળ વિચારું છું કે આગળ કન્ટિન્યુ કરીશ અને છોડીશ બી નહીં. થેન્ક યુ. સુરતમાં કઈ કોમ્પિટિશન હતી ને આપનો કયો રેન્ક આવ્યો? સુરતમાં ઇન્ડિયન બોલિવૂડ ક્રાઉન દ્વારા સ્ટાર ફેસ ઓફ ગુજરાત સિઝન 1નો શો હતો અને તેમાં હું ફર્સ્ટ રનરઅપ આવેલી છું. સફળતા ફર્સ્ટ ટાઈમ મળી છે, ફર્સ્ટ ટાઈમ જ 4th રેન્ક લાવવો એટલે બહુ મોટી વાત કહેવાય છે અને એની ખુશી તો એટલી બધી થઈ છે કે હું આમ એક્સપ્લેન બી ના કરી શકું. એટલા માટે જ હવે વિચારેલું છે કે આગળ કન્ટિન્યુ કરીશ. ફેમિલી સપોર્ટ બી સારો છે, બંને ફેમિલીનો સપોર્ટ સારો છે. હું પોતે એંગેજ છું, મારા હસબન્ડ એટલે મને સપોર્ટ કરે છે, મારી ફેમિલી બંને બધા એટલો સપોર્ટ કરે છે મને. આ ક્ષેત્રમાં જોડાવા માટે કરીને તો અત્યારે તમને ખ્યાલ જ હશે કે પોરબંદરનું આ સાઈડનું આપણું કલ્ચર કાઠિયાવાડનું બહુ ડાઉન છે, એટલે એ રીતે હું કહું છું ને તો દરેક ગર્લ્સ હોય છે એ લોકોને કંઈક ને કંઈક ડ્રીમ્સ હોય જ છે, બટ પૂરતો સપોર્ટ એ લોકોને મળતો નથી. તો એનું કહેવું એટલું છે કે તમે થોડો ફોકસ કરો અને આપણી ફેમિલીને તો આપણે ખબર જ હોય છે, એટલે આપણે બી એમને કન્વિન્સ કરવું જોઈએ, એ આપણે ખબર હોય છે કે આપણે કઈ રીતે આપણી ફેમિલીને કન્વિન્સ કરવું, એ માનશે નહીં માનશે. પોરબંદરમાં રહી અને મોડેલિંગ ક્ષેત્રે સફળતાનું ઉમદા ઉદાહરણ છે. પોરબંદરના યુવાનોએ પણ હવે આ ક્ષેત્રે હરડફાળ કરી અને નેશનલ લેવલે પણ પોરબંદરનું નામ રોશન કર્યું છે અને પોરબંદરના યુવાનોને પણ પ્રેરણા આપી છે, ત્યારે તેમની આ જીત બદલ સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ब्यूरो रिपोर्ट पोरबंदर खबर.